ओम श्री गणेशाय नमः, श्री सीताराम चंद्राभ्याम नमः, श्री हनुमते नमो नमः, श्री सद्गुरु देवाय नमः। गोस्वामी श्री तुलसीदास जी कृत श्री रामचरित मानसना पंचम सोपान श्री सुंदरकांडनी कथा भाग 31 लंक ही चलेउ सुमिरी नरहरी। श्री सुंदरकांडनी आ सुंदर अने अलौकिक कथाना આગળના બે ભાગ એટલે કે ભાગ 29 અને ભાગ 30 કે જેને આપણે લંકા વર્ણન 1 અને લંકા વર્ણન ભાગ 2 તરીકે જોયા હતા, આ બંને ભાગમાં ગોસ્વામીજીએ છંદના માધ્યમથી લંકાનગરીનું અદ્ભુત વર્ણન કર્યું તેની કથા જોઈ હતી। આ લંકાનગરીના વર્ણનની સાથે સાથે આપણે રાક્ષસી પ્રકૃતિના લક્ષણો પણ સુંદર રીતે સમજ્યા। હવે આપણે આજની કથવાની શરૂઆત કરીએ। पुर रखवारे देखी बहु कपि मन किन्ह विचार, अति लघु रूप धरो निसी नगर करो पैसार। नगर मा मोटी संख्या मा रखेवाड़ों ने जोईने श्री हनुमानजीए मन मा विचार कर्यो के अत्यंत नानो रूप धरी अने रात्रिना समये नगर मा प्रवेश करूँ। पुर रखवारे देखी बहु अर्थात नगरी मा બહુ સંખ્યામાં રખેવાળો જોઈને, અગાઉ ગોસ્વામીજી લંકાનગરીના વર્ણનમાં જણાવી જ ગયા છે કે કરી જતન ભટ્ટ કોટિન્હ, એટલે કે આમ લંકાનગરીમાં કરોડો સૈનિકો તેની રક્ષા કરી રહ્યા હતા, એટલે આ રક્ષકોને જોઈને કપિમન કિન્હ વિચાર, એટલે કે શ્રી હનુમાનજીએ મનમાં વિચાર કર્યો। શ્રી હનુમાનજીએ શું વિચાર કર્યો હશે? શું આટલા બધા કરોડો સૈનિકોને જોઈને, આટલી બધી સુદૃઢ સુરક્ષા વ્યવસ્થા જોઈને તેઓ ડરી ગયા હશે? જરાય નહીં। સુંદરકાંડમાં જ આપણે આગળની કથામાં જોશું કે જ્યારે શ્રી હનુમાનજી માતા જાનકીજીને અશોક વાટિકામાં મળે છે ત્યારે હનુમાનજી કહે છે કે તિન્હકર ભય માતા મોહી નાહી, માતા મને એ લોકોનો કોઈ ભય જ નથી, મને આ રાક્ષસોનો જરાય ભય નથી। શ્રી હનુમાનજીને રાક્ષસોનો કંઈ ભય નહોતો, પરંતુ તેઓએ વિચાર્યું કે આટલા બધા રખેવાળો છે, કોક મને જોઈ જશે અને એની યારે માથાકૂટ થશે તો મારો સમય બગડશે, અને પ્રભુ કાર્ય કરવું એ મારી પહેલી પ્રાથમિકતા છે, અને પ્રભુ કાર્યમાં વિલંબ થાય એ એને યોગ્ય ન લાગ્યું, માટે પ્રભુ કાર્યમાં વિલંબ ન થાય માટે તેઓ વિચારે છે કે અતિ લઘુ રૂપ ધરવ। અહીં રાક્ષસોથી સાવધાની, નાનું રૂપ ધરવાથી રાક્ષસોથી સાવધાની થાય, બીજું પ્રભુ કાર્યમાં વિલંબ ન થાય તે માટે નાલાયકને છેટથી નમસ્કાર। આપણા જીવનમાં પણ શીખવા જેવી બાબત કે આપણે પ્રભુ કાર્ય, ભક્તિ, સારું કાર્ય કંઈ પણ મેળવવું હોય તો નાલાયકોને છેટેથી નમસ્કાર કરીને આગળ વધી જવું, અને યોગ્ય સમયે નાના બની જવાથી કાર્ય સુપેરે પાર પાડી શકાય। દરેક જગ્યાએ પોતાની ગુરુતા જ બતાવવાની જરૂર નથી, યોગ્ય સમયે નાના બની જાઓ તો કાર્ય આરામથી થઈ શકે। આ ત્રણેય બાબતો શ્રી હનુમાનજીના વિચારના માધ્યમથી ગોસ્વામીજી આપણે સૌને સમજાવી છે, અને આમ પણ ભક્તિ એ જ પ્રાપ્ત કરી શકે જે પ્રભુતાને પચાવે અને લઘુતાને નિભાવે। ત્યારબાદ શ્રી હનુમાનજી વિચારે છે કે રાક્ષસો બહુ માયાવી છે, ગમે એટલું નાનું રૂપ ધારણ કરીશ ને તો પણ દિવસના સમયમાં જો નગરીમાં પ્રવેશ કરીશ અંજવાળામાં તો આ લોકોના ધ્યાનમાં આવી જ જઈશ કે આ નાનકડું અવળું પ્રાણી વાંદરો ક્યાંથી આવી ગયો એમ। માટે નિશી નગર કરો પૈસાર, અર્થાત રાત્રિના સમયે નગરમાં પ્રવેશ કરવો વધુ ઉચિત રહેશે। આમ પણ મિત્રો, કોઈ પણ વ્યક્તિના સાચા સંસ્કાર કે રહેણી કહેણી જાણવી હોય ને તો તે એકલો હોય ત્યારે કે એકાંતમાં કેવી રીતે રહે છે કે વર્તે છે એ જુઓ ને તો જ સાચો ખ્યાલ આવે। જો કોઈને આવી રીતે જાણવું હોય તો એ વ્યક્તિના ઘરે રાત્રિના સમયે જવું, જેવું હશે ને એવું સામું દેખાય આવશે, કારણ કે દિવસના તો છે ને જ્યારે માણસો સમાજમાં બહાર ફરતા હોય ને ત્યારે આ સમાજની બીકે સભ્ય થઈને મુખોટા પહેરીને કે સદગૃહસ્થના વેશમાં સારું સારું બોલીને સારી રીતે સમાજમાં રહેતા હોય છે, પણ એ વ્યક્તિનું સાચું વ્યક્તિત્વ જો જાણવું હોય ને તો એને અંધકારમાં કે એકાંતમાં જ જોવા પડે, અને તો જ તમે એને સાચી ખબર પડે। પાણી એક બીજી બાજુ કે આપણે કોઈની અંગત જીવનને જાણવું શું કરવા છે? આપણે જાણવાનું હોતું જ નથી, ઇટ ઇઝ નન ઓફ અવર બિઝનેસ। જેવી રીતે આપણે પોતાની જિંદગીમાં કોઈ દખલગીરી કરે કે આપણે કોઈ જાણવા હવે નથી ગમતું, તો આપણે કોકની જિંદગીને શું કરવા જાણવી છે? કારણ કે દરેકને પોતાની અંગત જિંદગી જે છે એને ખાનગી રાખવાનો હક છે, પણ જો આપણે કોઈની સાથે પનારો પડવાનો હોય, એની જોડે કોઈ કનેક્શન થવાનું હોય તો એને સમજવું
પડે. દાખલા તરીકે વેવિશાળ કરવાના હોય, લગ્ન કરવાના હોય, તો છોકરા છોકરીને કે એના ફેમિલીને આપણે સમજવા પડે. જો નોકરીએ કોઈને લેવા હોય તો એનું ઇન્ટરવ્યૂ લેવું પડે, એનું બેકગ્રાઉન્ડ વેરિફિકેશન કરાવવું પડે. એટલે કોઈની અંગત જિંદગીમાં જ્યારે પડવું કે જ્યારે આપણે એનો પનારો પડવાનો હોય. બાકી પોતાની જિંદગીને પણ ખાનગી રાખવી, અંગત રાખવી, અને કોકની જિંદગીને ખાનગી કે અંગત રાખવા દેવી, કોઈની જિંદગીમાં બહુ દખલગીરી કરવી જોઈએ નહીં. અહીં રાવણ જે છે એ માતા સીતાજીને હરીને લાવ્યો હતો, એટલે જાનકીજીને ત્યાંથી પાછા લાવવાના હતા. એટલે કે રાવણ જોડે પનારો પડવાનો હતો, એટલે અહીંયાની પરિસ્થિતિ જાણવી પડે કે એની શક્તિ શું છે, નબળાઈ શું છે, એના સંસ્કાર શું છે, એની વ્યવસ્થા શું છે, વ્યવસ્થાના સબળા પાસા કયા છે, નબળા કયા છે. જો આ બધું સમજો તો જ તમે માતાજીને પાછા લાવી શકો. માટે હનુમાનજીને આ જાણવું જરૂરી છે. આ ચોપાઈમાં બાબાજીએ એક સુંદર બીજી વાત પણ કહી છે, જે હનુમાનજીનું વિચારવાનું કીધું ને એ વિચારવાના સંદર્ભમાં એક બહુ સરસ વાત કીધી છે, કે સમાજમાં વિચાર કરવાના અને તે મુજબ કાર્ય કરવાના સંદર્ભમાં ત્રણ પ્રકારના લોકો આપણે જોવા મળે છે. એક, જે વિચાર જ કરતા રહીએ, કંઈ કામ ન કરે, હું શું કરું, શું કરું, આવું કરું, તેવું કરું, વિચાર જ રાખે. બીજા, વગર વિચાર્યું કામ કરે. અને ત્રીજા, કે જે વિચારે પણ ખરા અને તે મુજબ કામ પણ કરે, એટલે કે વિચારનો અમલ પણ કરે, એટલે કે કોઈ પણ કામ વિચારીને જ કરે. પહેલા પ્રકારના લોકો જે વિચાર કરી રાખે પરંતુ કંઈ કામ ન કરે, શેખ ચલીની જેમ હવામાં કિલ્લા જ બાંધે રાખે કે હું આમ કરી નાખું, હું આમ કરી નાખું. આવા લોકો જીવનમાં એને કાંઈ બીજું મળે નહીં, અને જો એની પાસે કાંઈ હોય ને તો અધૂરામાં પૂરું એ ગુમાવી દે. બીજા પ્રકારના લોકો જે વગર વિચારું કામ કરીને પછી પસ્તાય, ઓહો આમ ન કર્યું તો સારું થાત, પણ અબ પછતાય ક્યાં હોગા, જબ ચીડિયા ચૂક ગઈ ખેત. અને ત્રીજા પ્રકારના લોકો જે વિચારે અને તે વિચારપૂર્વકનું કાર્ય પણ કરે. રામચરિત માનસમાં પણ આ ત્રણેય પ્રકારના લોકો હતા. મિત્રો, વર્ષોથી કાળો કાળથી આ બધી જ પ્રકારના માણસો હતા, આજે પણ છે અને ભવિષ્યમાંય રહેવાના છે. દરેક પ્રકારના લોકો દરેક સમયે હતા, છે અને રહેવાના જ છે. હવે પહેલા પ્રકારના લોકો જોઈએ તો કિષ્કિંધા કાંડમાં એક ચોપાઈ છે, મંત્રીનહ સહિત ઇહાં એક બારા, બેઠ રહેવું મેં કરત વિચારા. સુગ્રીવજી જ્યારે ભગવાન રામ મળે છે ત્યારે એવું કહે છે, એકવાર હું મંત્રીઓની સાથે આ પર્વતની ટૂંક ઉપર બેસીને કંઈક વિચારતો હતો. અને એ સમયે પેલા રાવણ જે છે એ માતાજીને લઈને નીકળ્યા, માતાજીએ પોતાના ઘરના સાડીના પલ્લુમાં બાંધીને નીચે ફેંક્યા હતા. પછી એ જ્યારે વાત કરી રહ્યા હતા ત્યારની આ ચોપાઈ છે. એટલે કે સુગ્રીવજીએ વિચાર જ કરી રાખ્યા. બાકી જો તેની પાસે તો હનુમાનજી, જામવનજી આવા સક્ષમ મંત્રીઓ હતા, અને ધારત ને તો કંઈ પણ કરી શકત. અને હનુમાનજી જે છે ને એ વાલીથી પણ બળવાન હતા, કારણ કે એની એક અલગ કથા છે, ક્યારેક સમય આવશે તો હું કહીશ. તો અહીંયા હનુમાનજી હતા તો સુગ્રીવ ખરેખર કંઈક કરી શકત, પણ એને વિચાર જ કરી રાખ્યા. આ તો હનુમાનજી જેવા સારા મંત્રીના પ્રતાપે ભગવાન મળ્યા અને એટલે એનો ઉદ્ધાર થઈ ગયો. બાકી આખી જિંદગી ઋષિમુખ પર્વત ઉપર જ જતી રહી છુપાઈને, પરંતુ તેઓ વિચાર કરતા રહ્યા એટલે એને કાંઈ મળ્યું નહીં. બીજા પ્રકારના લોકો કે જે વગર વિચાર્યું કામ કરે. લંકાકાંડમાં ભગવાન શ્રી રામ સમુદ્ર ઉપર સેતુ બંધાઈ ગયા પછી જ્યારે લંકામાં પહોંચે છે ત્યારે રાવણ મંત્રીઓને પૂછે છે કે કયો હવે શત્રુ જોડે આપણે યુદ્ધ કેવી રીતે કરશું. ત્યારે મંત્રીઓ સલાહ આપે છે કે કહહુ કવન ભય કરીએ બિચારા, નર કપી ભાલું અહાર અમારા. મનુષ્ય અને વાનરો નીચો તો અમારું ભોજન છે, તેનાથી એવો મોટો કયો ભય છે કે જેનો આપણે વિચાર કરવો પડે. એટલે વિચાર્યું જ નહીં તો થઈ ગયો સર્વનાશ. અને ત્રીજા પ્રકારના લોકો કે જે વિચારે અને કામ એ વિચાર મુજબ કામ પણ કરે, શ્રી હનુમાનજી જેવા. આ જ ચોપાઈમાં હનુમાનજીએ વિચારે કર્યો અને પછી એના ઉપર તરત અમલે કર્યો. જે વિચારતા રહી જાય એને કંઈ હાંસલ ન થાય અને કંઈક હોય તો ગુમાવી પણ દે, હાંસલ ન થાય. જે વગર વિચાર્યું કામ કરે એને સોનાની લંકા હોય ને તોય ગુમાવી પડે, અને જે વિચારીને કામ કરે તે પ્રભુપદ પ્રાપ્ત કરી શકે, પ્રભુ ભક્તિને પ્રાપ્ત કરી શકે. અતિ લઘુરૂપ પાછળ એક એવો પણ તર્ક કરી શકાય કે શ્રી હનુમાનજી સુરસા સામે વિરાટ થયા અને અહીં નાનું સ્વરૂપ ધારણ કરવાનું વિચારે છે. અર્થાત આપણે અગાઉ જોઈ ગયા તેમ જે પ્રભુતાને પચાવી શકે અને લઘુતાને નિભાવી શકે તે જ પ્રભુ ભક્તિને પ્રાપ્ત કરી શકે. આગળ માણસકાર લખે છે, મશક સમાન રૂપ કપી ધરી, લંક હિ ચલેવું સુમિરી નર હરી. શ્રી હનુમાનજી મચ્છર જેવું નાનકડું રૂપ ધારણ કરીને નરસિંહ રૂપે લીલા કરનારા પ્રભુ શ્રી રામનું કે પ્રભુના નૃસિંહ અવતારનું સ્મરણ કરીને લંકા તરફ ચાલ્યા. શ્રી હનુમાનજીએ મચ્છર જેવડું નાનું રૂપ ધારણ કરી લીધું. ઘણા લોકો એવું માને છે કે હનુમાનજીએ મચ્છરનું રૂપ ધારણ કરી લીધું હતું. મચ્છરનું રૂપ ધારણ નહોતું કર્યું,
मशक समान रूप अर्थात मच्छर जेवड़ू नानू स्वरूप धारण कर्यु हतु। सुंदरकांडनी आ लेखमाळाना अगाउना मणकावामां आपणे वारंवार जोयुं छे के श्री राम श्री गोस्वामी तुलसीदासजीना शब्दोनुं चयन एनी पसंदगी एकदम चोकसाई छे, એનો ઉપયોગ પણ દરેક જગ્યાએ એકદમ ચોકસાઈપૂર્વક એનો ઉપયોગ કર્યો છે। આપણે રાક્ષસી વૃત્તિનું જે પેલું જોયું હતું એમાં પણ તમે છેલ્લા ચોપાઈના ચારે ચાર છંદના ચારે ચાર શબ્દોથી આપણે જોયું હતું, ટૂંકમાં દરેક જગ્યાએ ક્યાં પવન સૂત વાપરવું, ક્યાં મારુત સૂત વાપરવું, ક્યાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ શબ્દ વાપરવો હોય તો એની ચોકસાઈ એકદમ છે ગોસ્વામીજીની। શ્રી હનુમાનજી માટે આવો જ એક રૂપ બદલવાનો પ્રસંગ જોઈએ તો શ્રી હનુમાનજી જ્યારે પ્રભુ શ્રીરામ અને લક્ષ્મણજીનો પરિચય લેવા ગયા હતા, સુગ્રીવે મોકલ્યા હતા, ત્યારે બ્રાહ્મણનું રૂપ લઈને જાય છે અને તે સમયે ગોસ્વામીજીએ બહુ સ્પષ્ટ લખ્યું છે કે બિપ્ર રૂપ ધરી કપિતઃ ગયવું। જો અહીંયા પણ મચ્છરનું રૂપ ધારણ કર્યું હોત ને તો મશક સમાનને બદલે મશક રૂપ એવું ગોસ્વામીજીએ લખ્યું હોત। આમાં એ સ્પષ્ટ છે કે હનુમાનજીએ મચ્છર જેવું રૂપ ધારણ કર્યું હતું, મચ્છરનું રૂપ નહીં। આપણે અગાઉ ઘણી વખત જોઈ ગયા છે કે માનસને માણસો જ્યારે વાંચે ને સમજે ને એટલે એના ઉપર પ્રશ્નો બહુ ઉદ્ભવે, દરેક પ્રસંગ ઉપર કંઈક કંઈક માણસોને પ્રશ્ન આવી જાય અને અહીંયા ગોસ્વામીજી એવું લખ્યું ને કે મશક સમાન રૂપ કપી ધરી, એટલે તરત જ પ્રશ્ન આવ્યો કે જો શ્રી હનુમાનજીએ મચ્છર જેવું નાનું રૂપ લીધું હતું તો પેલી મુદ્રિકાનું શું થયું? તે સમયે શ્રી હનુમાનજીએ પેલી મુદ્રિકા ક્યાં રાખી છે? રામ ભગવાને છેલ્લા આપી હતી ને, મચ્છર જેવડા પોતા થઈ ગયા તો એના કરતાં તો મોટી મુદ્રિકા હોય, વીંટી હોય, તો એને ક્યાં રાખી હશે? અને આમાં આપણી સામાન્ય બુદ્ધિ અત્યારે આપણે જે વાપરીએ છીએ બધે એનો જો એ પૂર્વક વિચારીએ તો પ્રશ્ન સાચો જ છે કે મચ્છર જેવડું રૂપ હોય તો મુદ્રિકાની સ્પષ્ટતા હોવી જોઈએ। હવે આ સુંદરકાંડના પ્રસંગ ઉપર પ્રશ્ન ઉદ્ભવ્યો છે તો એનું સમાધાન પણ સુંદર જ મળશે। તો આ પ્રશ્નનું એકદમ સુંદર સમાધાન આપણે આવતા અંકમાં જોઈશું। આજની કથાને અહીંયા વિરામ આપીએ છીએ। મિત્રો, આપ આ સુંદરકાંડની કથા મારી યુટ્યુબ ચેનલ ઉદય ભાયાણી મારફતે સાંભળી રહ્યા છો। આપને બધાને નમ્ર વિનંતી છે કે આપને આજનો એપિસોડ પસંદ આવ્યો હોય તો એને લાઇક કરજો, મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો, તેની બાજુમાં આવતા બેલ આઇકોન ઉપર ક્લિક કરી તેની બાજુમાં ઓલ ઉપર સિલેક્ટ કરજો જેથી આપને તમામ નોટિફિકેશન્સ સમયસર મળતા રહે અને આ યુટ્યુબની લિંક તથા મારા લેખની લિંક જ્યાંના ડિસ્ક્રિપ્શનમાં મેં મૂકેલી છે તે અન્ય લોકોને પણ ફોરવર્ડ કરજો જેથી સુંદરકાંડની આ સુંદર કથાનો લાભ વધુમાં વધુ લોકો લઈ શકે। સર્વે શ્રોતાઓને મારા જય સિયારામ। મંગલ ભવન અમંગલ હારી, દ્રવ ઉષો દશરથ અજીર વિહારી, શ્રી સીતારામ ચંદ્રાર્પણમસ્તુ।